हेलो। दरवाजा खोल। पीने आयो? बियर। આ અઠવાડિયામાં બીજી વાર છે, અરે ફ્રેન્ડ ની બર્થડે હતી યાર। ખબર છે, વર્ષમાં 10 વાર તમે બધા બર્થડે મનાવો આ છો। સારું મમ્મી, તારે જમવાનું બાકી છે? ના તો ફોન કરીને કહેતો ખરો કે ઘરે નથી જમવાનું। બે મિનિટ ઉભી રહે, પછી રમજે ને। યાર શું ત્રાસ આપે છે યાર, મારી વાત સાંભળ ને। જો કવલા સિવાયની બીજી કોઈ પણ વાત કર, હવે જો તું આ નેક્સ્ટ ટાઈમ દરવાજો જ નહીં ખોલું, જા। અરે હા યાર, ચલ બોલ। બે કેવિન મારી સામે પણ નથી જોતો, બાકો કોઈ વાત જ નથી કરતો, બાકો કોઈ રિસ્પોન્સ પણ નથી આપતો, ખરેખર બાકો 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 શું કરે છે? અરે યાર, એ તારી સાથે વાત ના કરે, મારી પર કેમ બગડે છે? તું કઈ કે નહીં યાર, હાય પણ નથી કહેતો। અરે યાર, એ તને હાય ના કહેતો, તું એને જીને હાય કે। ના મને શરમ આવે, તો ફર્યા કરો શરમ ના પૂછડા પકડીને। એ ડિમ્પલ નો વિડિયો કોલ આવ્યો। હાય કોન બેબી, હાય। પછી વાત કરજે, ચૂપ કર, તું જા, મારે પણ વાત કરવી છે। ચૂપ કર ને યાર, ના છી, જો કાલે બધું જ કહું છું મમ્મીને। હા તું શું કહેતી હતી? હા એટલે બતાવતી હતી, એટલે તો જોયું જ નહીં। શું પછી ડિમ્પલ જોડે શું વાત થઈ હે? તારે બહુ પંચાત, લે તને આપું। ના મને માર્કેટ સુધી કોણ મૂકી જશે? મારે મોડું થાય છે, હું જાઉં છું। જય શ્રી કૃષ્ણ। મારે બી લેટ થાય છે, રિદ્ધિ મૂકી જશે। મારે પણ લેટ થાય છે, તું મૂકી જા ને। સારું, હું ચાલતી જતી રહીશ। અરે કુનાલ મૂકી જા ને, હું એ જ કહું છું, મમ્મીએ ચાલતા જવું પડશે, તું મૂકી જા। મમ્મી આ કુનાલ હસે છે, તેના ગાલ પર કેવો મસ્ત ડિમ્પલ પડે છે, નહીં? એમ તારા કવલાનો ભાંડો ફોડું? મમ્મી મમ્મી, હા હું મૂકી જઈશ। સારું, ઓ શિટ કેવિન, ક્યાં છે? ત્યાં જો, બ્લુ ટી શર્ટમાં ઉભો એ। અરે હા, ચલે ને જેને મળીએ। ના અરે સુના, ચલ ના, હું એને બોલાવું છું, સીધો ઉભો રહે, જેથી ક્યાંય ના જતો। એને તને જોઈ લીધી લાગે છે, હવે અહીંયા જ આવશે। ઓ શિટ, એ તો અહીંયા જ આવે છે, મારા વાળ બરાબર છે? ખરેખર એક નંબરની ગેલી છે। હાય હાય, આ મારો ભાઈ છે કુનાલ। હાય કેવિન, આઈ નો, હાય। સો કેમ અહીંયા? પિક્ચર જોવા? હું વોશરૂમ જઈને આવું। સો કેમ અહીંયા? પણ હું શું કરું, હું નર્વસ થઈ જઉં છું એની સામે। અરે મેં નર્વસ શું થવાનું, તને કઈ થોડી જશે, તું જેમ બીજા જોડે વાત કરે છે એમ એની જોડે વાત કર, થોડો કોન્ફિડન્સ રાખ। સ્લો ચલાય, અરે 60 ઉપર ચલાવું છું મમ્મી, હજી કેટલું સ્લો ચલાવું? શું કહેતો તો તું? એક વાત કે, એ તને એકલીને ભાવ નથી આપતો કે કોઈને ભાવ નથી આપતો? મને નથી ખબર। ખરેખર યાર, એક કામ કર, આજે ગયો કવલો। એક પ્રોબ્લેમ છે। શું? મને સાડી પહેરીને વેસ્પા ચલાવતા તો? ઓ ભાઈ, તું ઓટો પકડીને જા, મને મોડું થાય છે।
એટલે એને તારી સાંભળ જ ના જોયું? ના, એ તને સાવ અઠે મારી એમ. એ લેંગ્વેજ. હા, એટલે એ જ હવે તારી સાંભળ જ ના જોયું એને? ના, બે ગે તો નથી ને. શું બોલે છે તું? મારે તારી સાથે વાત જ નથી કરવી. સારું સારું, રડવાનું બંધ કર, આપણે કંઈક બીજું વિચારીએ છે. સારું, બાય. અને સાંભળો, ઓફિસ પતે ને એટલે તારે મને લેવા આવવાનું છે. સીધો ઘરે ના જતો રહેતો. હા, હું તને લેવા આવવાનો છું. થોડી તારો કવલો તને ઘરે મૂકી જ. પત્તર ફાળ આઈડિયા આવ્યો છે આ સાથે. શું? તારો પેલો કવલો ઓફિસ થી ક્યારે નીકળે છે? એનું નામ કેવિન છે. એ ભાઈ, હા એ જ હવે કેવિન. તે ઓશ્રી ઓફિસ થી ક્યારે નીકળે છે? બેન, શ્યામલ શ્યામલ આવું થઈ ગયું. પ્રોબ્લેમ? ના, બસ રિક્ષાની વેટ કરું છું. હું મૂકી જાઉં? એટલે જ તો બીજું ડોબા. નો નો, ઇટ્સ ઓકે, આઈ કેન મેનેજ. શ્યોર? શું શ્યોર? બીજી વાર પૂછતો ખરો. યસ, શ્યોર. ઓકે, બાય. બાય. કીડા પડે તારામાં. હસ નહી. ઓ નો, આઈ વિલ મેનેજ. મને તો રિક્ષા બહુ જ ગમે. હવે જો તારી સાથે કે શેર જ નહીં કરું. પણ તો તને દોડા થવાનું કોણે કીધેલું? એને પૂછ્યું તો ચૂપચાપ ગાડીમાં બેસી જવું જોઈએ ને. પણ કેટલું ખરાબ લાગે. એને ખબર પડી જાય કે એના માટે જ ઊભી છું. અરે, એ તો ખબર પાડવાની છે. હવે હું કહું ને, એટલું જ કરજે. પોતાનું કોઈ જ દિમાગ ના લગાવતી. એ કાલે ઓફિસથી નીકળે ને, એની 5 મિનિટ પહેલાં તું નીકળી જજે. પછી? હા બોલ. કુનાલ, હવા કઈ રીતે કાઢવાની? ખરેખર યાર, તને હવા કાઢતા નથી આવડતું? ના. તારી પાસે પિન જેવું કઈ છે? હા. હા બસ, તો ભઈ જ્યાં હવા ભરીએ ને ત્યાં પિન ઘૂસેડ, હવા નીકળી જશે. હા. નીકળવા લાગી. ચાલ બાય. હેલ્પ કરું? ના, આ તો ડન. હવે ઘરે મૂકી જાઉં. હાય. હાય. કેમ મને બોલાયો? અંદર બેસીને વાત કરીએ. યાર, સન્ડે બહુ વહેલું નથી જાય? એ જ તો. જરૂરી નથી કે આજ સન્ડે મળીએ. કંઈક આગળ પાછળ થાય તો વાંધો નથી. યાર, એ બધું તો બરાબર છે. કેવિન, લગન પહેલાં મારી બહેનને હાથ ના લગાવતો. મેં હાથ નહીં પકડાડેલો. અડતો જ નહીં. આઠો હું તો અડીશ. શું ગપશપ કરો છો? પપ્પા, રિદ્ધિ માટે એક વાત આવી છે. એકચ્યુઅલી એની ઓફિસમાં એક છોકરો છે, એના પપ્પા તમને મળવા માંગે છે, તો સન્ડે બોલાઈ લઉં. આવું કહીશ તું પપ્પાને? ના યાર. પપ્પા, રિદ્ધિના પાસે રિદ્ધિ માટે મેં સન્ડું માંગું નાખ્યું છે. શું નાખ્યું કહેવાય? બે, મને નહીં ખબર પડતી યાર, તું જઈને વાત કર. કંઈ જ કામનો નથી તું. હા તો હું જઈને સીધી સીધું જઈને કહી દઉં છું કે રિદ્ધિ છોકરા પાછળ ગાંડી હતી, હાથ ધોઈને પાછળ પડી હતી, છોકરા તરફથી હાઈ ગઈ છે, તમને મળવા માંગે છે. પરફેક્ટ, કહી દે, જા જા. અરે પપ્પા, એક વાત કરવી હતી. બોલ. મમ્મી પપ્પા તને બોલાવે છે. તે શું વાત કરી? હા એટલે મેં વાત કરી, પણ શું? અરે ચાલ ને યાર, તને બોલાવે છે. અરે બોલ. હા, અને આપણે પપ્પા.
સાંભળ બેટા, એમને રવિવારે અહીં બોલાવી લે. હું અને તારા મમ્મી એકવાર છોકરાને અને એના ફેમિલીને મળી લઈએ. અમને બધું વ્યવસ્થિત લાગ્યું તો તારી પસંદનું કરવામાં અમને કોઈ વાંધો નથી. પણ એમને મળ્યા પછી અમને કંઈક એવું લાગ્યું તો તારે અમારું માન રાખવું પડશે. અરે પપ્પા, છોકરો ચાબુક જેવો જ હું મળ્યો છું એને. નથી જોઈતો મારે ચાબુક. ઉપરથી તને ગમ્યો છે ને એટલે મને વધારે ટેન્શન છે. કંઈ વેલ્યુ જ નહીં માણસની. એગ્રી બેટા? તમે જેમ કહો એમ. ગુડ, રવિવારે બોલાવી લે. ઘરે આટલો નાસ્તો છે તો પછી મારી પાસે બીજો કેમ મંગાવડાયો? ભૂખડી ભરસ લાગે છે બધા. થોડું ઓછું બોલ અને આ લે, ડિશમાં કાઢ. ચાલ ચાલ, મને જોવા થોડી આવે છે. એ આ ચખડ તો. મૂક, મૂકી દે, એ લોકો જાય પછી ખાજે. ઘેલી બાકી. હટને, કામ કરવા દેને. ખરેખર ઘેલી બાકી. આઈ ગયા. કેમ છો? કેમ છો? આવો. નમસ્તે. નમસ્તે. હાય. નમસ્તે. કેમ છો? નમસ્તે. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. ઘર શોધવામાં કોઈ તકલીફ તો નહોતી પડી ને? ના ના, જરાય નહીં, આરામથી આવી ગયા. હા ભાઈએ ઘર જોયેલું ને. તમે લો ને પાટી, તમે આજે બાકી જોરદાર નોંધ થઈ જો. હા, મને પણ બોલ્યા પછી રિયલાઇઝ થયું. અરે તારા પપ્પાએ મને જે લુક આપ્યો હતો, માઇન્ડ કંટ્રોલ થયો મારાથી. ઓ કવલો જતો રહ્યો. લોકો તો સારા છે ને? નહીં, એમ તો દિનેશભાઈ પણ એ જ કહેતા હતા કે માણસ તો. પપ્પા શું કહો છો? ચાબુક ને જોઈએ. અરે જલ્દી હા પાડો તો, આ ઘેલીને થોડી ટાઢ વળે. એ હવે ખવાય ને. તું મને ઘેલી કહેવાનું બંધ કર. તારું શું કહેવું છે? મને તો ગમ્યું. સાત્વિક માણસો છે. બસ એકવાર જન્માક્ષર જોઈ લઈએ. બાકી માણસો તો મને પણ ગમે છે. લખીને આપું છું, અંદર જઈને પેલા મેસેજ કરતી હશે. શું થયું? શું થયું? જન્માક્ષર મળતા નથી, નાડી દોષ છે. તો નાડી દોષ હતો શું થયું? સમાન નાડી હોય તો બાળક ના થાય. અરે એવું કોણ કહે છે? જો ખાસી ચર્ચા થઈ ચૂકી છે, આ વાત આપણે અહીં જ પતાવીએ. અરે એવી રીતે કેવી રીતે વાત પતાવીએ? કોઈ થર્ડ પાર્ટી આપણું ભવિષ્ય નક્કી કરશે? મારે કોઈ ચર્ચા કરવી નથી. મને ખબર પડે છે કે એના માટે શું સારું છે ને શું ખરાબ છે. પપ્પા, દુનિયાનો કોઈ પણ ખૂણો પકડશો ને તો રિદ્ધિ માટે આનાથી સારો છોકરો નહીં મળે. છોકરા સામે કોઈ વાંધો જ નથી મારો બેટા, પણ બંનેની કુંડળી નથી મળતી. છોકરાની કુંડળીમાં સંતાન સુખ છે જ નહીં, ખબર છે, છતાં આગમાં કૂદવાનું. અરે શું કુંડલી, જેટલા લોકો લગ્ન કરે છે લગભગ બધા જ કુંડલી મળાવતા હશે. આ જૈતાલીની કુંડલી આપણે જોઈતી, શું થયું? આવી ગઈને ઘરે પાછી. પપ્પા, કુંડલીના ગુણાંક ની માણસમાં કેવા ગુણો હોય ને એ જોવાનું હોય. અવાજ નીચો કર પહેલા. કુણાલ, નીચો કર અવાજ પહેલા. કુણાલ બેસી જ. સમજાવ એને. શાંતિથી વાત કરીએ. મને ખાલી એટલી સમજ પડે છે કે રિદ્ધિ એ ઘરમાં સુખી રહેશે, પેલો છોકરો એને માથે બેસાડીને રાખશે. મને રતિભરની ઈચ્છા નથી. પણ હવે તમે બધા મોટા થઈ ગયા છો, સમજદાર થઈ ગયા છો, જે કરવું હોય કરો. સૌથી પહેલા તો પેલાને ચાર લબા ચાણી દેવાનું મન. ચૂપ કર. ધીમે. પણ જો, જા જઈને જો કેટલી લાંબી લાઈન લાગે છે. મોટા મોટા માણસ એના પગમાં પડે છે. પપ્પા, જે દિવસે હું એના ઘરમાં જઈશ ને એનું ભવિષ્ય હું લખીશ. તું ચૂપ થઈ જા. મારે નથી રહેવું ચૂપ. મારી બહેનની લાઈફનો સવાલ છે. એ તો કઈ બોલશે નહીં. તમે જ્યાં કહેશો ત્યાં માથું નીચું કરીને બેસી જશે. ને હું તને કહું છું, તારી લાઈફનો સવાલ છે. તું તારું સ્ટેન્ડ લે, બાકી બધું ફોડી લઈશું. શું ફોડી લે?
શું ફોડી લઈશ તું? શું ફોડી? જવાબ આપ, શું ફોડી લઈશ? હે, ક્યાં જઈશ? ઉભરે ઉભરે, ક્યાં જઈશ? પૂછી લેજો પેલાને, મારું ભવિષ્ય જાણે છે ને ક્યાં જઉં છું એ? જોયું જોયું કેવી રીતે વાત કરે છે મારી સાથે? તમે શાંત પડો. મને કહું છું એ અંકલ સાથે વાત કરશે. તું ટેન્શન ના લઈશ. ચલ બાય. તું ફર્મ રહેજે, જરાય ઢીલી ના પડીશ. પપ્પા કહેતા હતા કે લગનમાં નહીં આવે. હા ઠીક છે, હવે રડ નહીં. બેટા એક રિક્વેસ્ટ કરું, જોબ છોડી દે. હાથ થઈ ગઈ. તું જ્યાં સુધી કેવિનને મળતી રહીશ ત્યાં સુધી એને ભૂલી નહીં શકે, અને જોબ કરવી એટલી જરૂરી નથી. પહેલા કેવિન, હવે કરિયરની પત્તર ફાડશે. હું બોલતો નથી એટલે માથે નહીં ચડો. તું મારે તમારી સાથે વાત જ નથી કરવી. દુશ્મન નથી હું એનો. કામ તો દુશ્મન જેવા જ કરો છો. કુનાલ પ્લીઝ, બસ આની સામે દમ મારો. તારે જવાનું છે ઓફિસ, તને મૂકી જાઉં. ના, પપ્પા એક વાતની છે ને તમને ગેરંટી આપું છું, જો આના લગ્ન કેવિન સાથે ના થયા ને તો હું એવી છોકરી ઘરમાં લાવીશ જેની સાથે મારો એક પણ ગુણાંક ના મળતો હોય. પછી તમારે મને ઘરમાંથી કાઢી મૂકવો હોય તો કાઢી મૂકજો. જેને જે કરવું હોય કરો. હા, હું નહીં જઉં ઓફિસ. Okay.